કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકલાઓ વિશ્વભરમાં જાણીતા છે ત્યારે પ્રવાસનમાં રણોત્સવ દ્વારા કચ્છને વધારે વેગ મળ્યો છે। ચાલુ વર્ષે યોજાનારા રણોત્સવની રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાજ્ય કક્ષાના મીઠા અને કુટીર ઉદ્યોગ મંત્રી વાસણભાઈ આહિરે સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। રણોત્સવમાં રણમાં ગાડીઓ ફસાવવી, ધૂળ ઉડવી જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ વખતે સફેદ રણમાં 6 કિલોમીટર સુધી સીસી રોડ બનાવવામાં આવ્યા છે। કોઈ પ્રવાસી આવે તો એને ક્યાંય પણ અગવડ ન થાય, સુવિધા મળે એવા રાજ્ય સરકારના પ્રયાસો છે અને પ્રયાસો વાસ્તવિક જમીન ઉપર એને ઉતારીને સરકાર એ આ વિકાસના કામો કર્યા છે। રણોત્સવની તૈયારી છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, જેને લઈને ગામના લોકોને રોજગારી મળી રહી છે। 15 ડિસેમ્બરથી શરૂ થનાર રણોત્સવ લગભગ 90 દિવસ સુધી ચાલુ રહેશે। બહેનો જે કામ કરતી હોય ભરતકામ, એને મોટામાં મોટો વેગ વળશે, કારણ કે એનું કારણ એ છે કે ભરત જે છે આવનાર ટુરિસ્ટો બધા ખરીદે, તે સિવાય જે માણસ ચાયની હોટલ કરે કે કોઈ પણ એવો ધંધો કરશે એને ઇન્કમ થશે। રણોત્સવમાં ફન ફૂડ ફેસ્ટિવલ તેમજ આર્ટ કલ્ચરના બેનરો થકી પ્રવાસીઓને સારી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ થયો છે, જેને જોતા લાગી રહ્યું છે કે હજારો પ્રવાસીઓ આ વખતે કચ્છના રણની મુલાકાત લેશે। કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા, બીજીવી ધોરડો, ભુજ।